હેલો એવરીવન, કેમ છો? તમે બધા મજામાં હશો. આજે આપણે ધોરણ 6ની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન. હવે તમને બધાને એવું થશે કે ટીચર કેમ ડાયરેક્ટ 14મો પાઠ ભણાવે છે, પણ આપણા સિલેબસની અંદર જૂન મહિનાની અંદર પહેલો પાઠ, જુલાઈની અંદર બીજો અને 9મો પાઠ, અને ઓગસ્ટની અંદર ત્રીજો અને 14મો પાઠ હતો. તો પહેલો, બીજો, ત્રીજો અને 9મો પાઠ આપણે સમજી ગયા છીએ. તો આજે આપણે 14મા પાઠનું સ્ટાર્ટિંગ કરીશું. 14મા પાઠ છે વિવિધતામાં એકતા. પ્રસ્તાવના છે વિવિધતાની સમજ. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. એટલે કે આપણા દેશની અંદર બધી વ્યક્તિઓ છે એ જુદા જુદા ધર્મની છે, જુદી જુદી ભાષાની છે, જુદી જુદી જાતિની છે, અને આર્થિક અસમાનતા એટલે કે કોઈ શ્રીમંત છે, કોઈ ગરીબ છે વગેરે વિવિધતા ધરાવે છે. આ બધી વિવિધતાઓની વચ્ચે પણ આપણો દેશ આખા વિશ્વની અંદર પોતાની અલગ છાપ ઊભી કરે છે, એટલે કે અનોખી ઓળખ ધરાવે છે. હવે ખોરાક, તહેવાર, રીતરિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનમાં ભિન્નતા જોવા મળે છે. ખોરાકની બાબતમાં, તહેવારની બાબતમાં, રીતરિવાજની બાબતમાં, પોશાક એટલે કે પહેરવેશની બાબતમાં પણ સમાજના લોકોમાં ભિન્નતા જોવા મળે છે. એટલે કે હિન્દુ સમુદાય, મુસ્લિમ સમુદાય, શીખ, ખ્રિસ્તી, ક્રિશ્ચન વગેરે લોકો પણ પોતપોતાની રીતે પોતાનું જીવન અલગ જીવે છે. પોતાના સમાજની અંદર ખોરાકની દ્રષ્ટિએ ખૂબ જ સામ્યતા જોવા મળે છે, તહેવારોની દ્રષ્ટિએ પણ ખૂબ જ સામ્યતા જોવા મળે છે. હિન્દુ પરિવારની અંદર જોઈએ, હિન્દુ સંપ્રદાયની અંદર જોઈએ તો આપણા તહેવારો ઘણા બધા છે, અને હિન્દુ લોકો છે, આપણી પ્રજા છે, એ તહેવાર પ્રિય પ્રજા છે. એટલે કે આપણે કોઈ પણ તહેવાર હોય એ ખૂબ જ આનંદ, ઉલ્લાસ અને ખૂબ જ રીતરિવાજ પૂર્વક આપણે ઉજવીએ છીએ. અને આપણા તહેવારોની અંદર જોઈએ તો ખાસ કરીને દિવાળી, હોળી, ઉત્તરાયણ, નવરાત્રિ આ બધા તહેવારો છે. એમાં નવરાત્રિ એ મોટામાં મોટો તહેવાર છે. 9 દિવસ સુધી ચાલતો આ તહેવારની અંદર ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની પ્રજા છે, અને આઉટ ઓફ સ્ટેટ એટલે કે ગુજરાતની બહારના જે જુદા જુદા રાજ્યો છે તે લોકો પણ નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને આનંદથી ઉલ્લાસમય વાતાવરણની અંદર માતાજીની આરાધના સાથે ગરબા ગાય છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે આ પાઠની અંદર આપણે જોવાનું છે. હવે પાઠનું નામ જ છે વિવિધતામાં એકતા, એટલે કે જે વ્યક્તિઓ છે એ પોતે ધર્મની દ્રષ્ટિએ જુદી પડતી હોય, ભાષાની દ્રષ્ટિએ જુદી પડતી હોય, જાતિની દ્રષ્ટિએ જુદી પડતી હોય કે આર્થિક અસમાનતાની દ્રષ્ટિએ જુદી પડતી હોય, પરંતુ આ બધી વ્યક્તિઓ છે એ પોતે પોતાના વિચારોની સાથે, પોતાના તહેવારોની ઉજવણીની સાથે, રીતરિવાજોની સાથે, પહેરવેશની સાથે, રહેણી કહેણીની સાથે, ખોરાકની સાથે બધા કરતાં અલગ પડતી હોય, છતાં કોઈ પણ એક તહેવાર એવો આવે કે બધા જ સમાજના લોકો સાથે મળી અને ઉજવતા હોય છે. ચાલો આપણે થોડુંક આગળ જોઈએ. તમે તમારા વર્ગના બાળકોથી કઈ કઈ બાબતોમાં જુદા પડો છો? ચાલો આ પ્રશ્નનો જવાબ આપણને બધાને આવડતો હોય કે હું મારા વર્ગના અન્ય વિદ્યાર્થીઓ કરતાં નાસ્તાની બાબતમાં, પહેરવેશની બાબતમાં, વાણી વર્તનની બાબતમાં, રહેણી કહેણીમાં, અભ્યાસક્રમની બાબતમાં, લેશનની બાબતમાં જુદું પડું છું. હવે આપણે જોઈએ તો તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્ર કેમ બની જાય છે? તો કે આપણો સ્વભાવ છે, આપણું વર્તન છે, આપણી વાણી છે એ બીજી વ્યક્તિઓને ગમતી હોય છે, અથવા તો અન્ય દોસ્તારોને પણ આપણી વાણી વર્તન ગમતું હોય છે, તેના કારણે આપણે મિત્રો બનાવવામાં આપણે આવડતા હોઈએ છીએ, અને આપણને પણ મિત્ર બનાવવાનું ગમતું હોય છે. શું કામ? તો કે આપણે સ્કૂલની અંદર એકલા ન પડીએ એ માટે, અને ખાસ કરીને આપણે જ્યારે કોઈ પણ બુક્સની જરૂર હોય
અથવા તો આપણે જ્યારે સ્કૂલે ન ગયા હોય અને આપણે જ્યારે લખવાનું અધૂરું રહી ગયું હોય ત્યારે આપણને મિત્ર હોય અને એ પણ મિત્ર સારો હોય તો સારા અક્ષરવાળી બુક્સ આપણને જલ્દી મળી જાય છે. અને જે દિવસે આપણે સ્કૂલે ન ગયા હોઈએ તે દિવસે આ શું ટીચરે ભણાવ્યું, સરે શું એક્ટિવિટી કરાવી તેના વિશેની માહિતી આપણને આપણા મિત્રો પાસેથી મળતી હોય છે. હવે આપણે આગળ થોડું જોઈએ તો ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આપણે ઘણી બધી વિવિધતાઓની વાત કરી કે ભારતની અંદર ઘણી બધી વિવિધતા છે, આવી વિવિધતા છે દુનિયાના અન્ય દેશોમાં ઓછી જોવા મળે છે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ જેવો બની ગયો છે. ઉપખંડ એટલે કે આ એશિયા એ મોટો ખંડ છે, ઉપખંડ એટલે એશિયાથી નાનો ખંડ, એટલે કે ભારત છે એ નાનો ખંડ જેવો બની ગયો છે. આપણા દેશમાં કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા વગેરે, ખાન પાન વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. હવે અહીં આપણે વાત કરી કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓમાં રૂપની બાબતમાં, રંગની બાબતમાં, પોશાકની બાબતમાં, ધર્મની બાબતમાં, ભાષાની બાબતમાં, ખાણીપીણી, રહેણી કહેણી વગેરેની બાબતમાં ભિન્નતા જોવા મળે છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે આગળ પ્રસ્તાવનામાં જોઈ ગયા કે ભારત દેશ એ વિવિધતા ધરાવતો દેશ છે, એટલે કે ભારત દેશની અંદર જુદા જુદા ઘણા બધા રાજ્યોમાં જુદા જુદા સમાજના લોકો, જુદી જુદી જાતિના લોકો, જુદી જુદી જ્ઞાતિના લોકો પોતપોતાના રીતરિવાજ અનુસાર, પોતપોતાની રહેણી કહેણી અનુસાર પોતે જીવન જીવે છે, પોતાનો પહેરવેશ જુદો છે, પોતાના પોશાક જુદો છે, પોતાનો ખોરાક જુદો છે, ધર્મ જુદો છે, ભાષા જુદી છે. ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને ગુજરાતી ભાષા બોલાતી હોય છે, તેમાં પણ ઘણા પેટા પ્રકારો છે, જેમ કે શુદ્ધ ગુજરાતી ભાષા, તળપદી ભાષા, ઉત્તર ગુજરાતની ભાષા, સુરતી ભાષા, હાલાર પ્રદેશની ભાષા, ગોહિલવાડની ભાષા, જામનગરી ભાષા વગેરે ભાષામાં પણ ડિફરન્સ એટલે કે વિવિધતા જોવા મળે છે. તો આપણે આપણે તો એક ખાલી ગુજરાતની જ વાત કરી તો ગુજરાત સિવાયના ઘણા બધા રાજ્યો છે, તો તેની અંદર મલયાલમ ને કન્નડ ને તમિલ ને જુદી જુદી ભાષા, કચ્છી બોલીને, અમદાવાદી બોલીને, સુરતી બોલીને, આપણી સાદી ભાષામાં કહેવાય ને કે બાર ગાવે બોલી બદલાય, એટલે કે તમે થોડું કિલોમીટરનું અંતર કટ કરો એટલે તમારી ભાષા ચેન્જ થઈ જાય છે. તો એવી રીતે ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાં વસતા લોકો પણ પોતાની ભાષામાં ડિફરન્સ લાવી શકે છે. હવે આપણે આગળ જોઈએ તો વિવિધતામાં એકતાની અંદર ઘણા બધા ડિફરન્સ જોવા મળે છે, જેમ કે રૂપ, રંગ, ખોરાક, પોશાક, ધર્મ, ભાષા વગેરે. તો તેની અંદર આપણે ધર્મ વિશે આપણે જાણવાનું છે. ધર્મ, આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથુસ્ટી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળી મળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશીષ માટે આપણે દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે. મેં તમને આગળ વાત કરી તેમ કે ભારત દેશની અંદર ઘણા બધા ધર્મના લોકો વસે છે. આપણા દેશની અંદર જોઈએ તો ધર્મની બાબતમાં જે શ્રદ્ધા ધરાવે છે, આસ્થા ધરાવે છે તેમાં ઘણા બધા લોકો રહે છે. તેમાં હિન્દુ પરિવાર છે, ઇસ્લામ પરિવાર છે, ખ્રિસ્તી પરિવાર છે, શીખ પરિવાર છે, બૌદ્ધ પરિવાર છે, જરથુસ્ટી પરિવાર છે અને ખાસ કરીને યહૂદી પરિવાર છે. આ ધર્મના લોકો શું કરે છે તો કે હળી મળીને સાથે રહે છે. ધર્મની અંદર આ બધી ડિફરન્સતા એટલે કે ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે એટલે કે સરખી રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આચરણ માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ, બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા એટલે કે દરેક વ્યક્તિ પોતે લોકશાહી દેશની અંદર વસવાટ કરતો હોવાથી હોવાના કારણે દરેક વ્યક્તિ પોતે ઈચ્છે તે ધર્મ પાળી શકે છે. પછી તે હિન્દુ ધર્મનો વ્યક્તિ છે એ મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કરી શકે, ઇસ્લામ ધર્મનો વ્યક્તિ છે ખ્રિસ્તી ધર્મ પણ અંગીકાર કરી શકે. એટલે કે હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જરથુસ્ટી આ બધા જ ધર્મ પાળતા લોકો અહીં હળી મળીને રહે છે. એટલે કે દરેક ધર્મને સરખું મહત્વ આપવામાં આવે છે. કોઈ ધર્મ નાનો નથી, કોઈ ધર્મ મોટો નથી, કોઈ ધર્મની અંદર શ્રદ્ધા ઓછી છે અથવા તો શ્રદ્ધા વધારે છે, આમાં વિશ્વાસ કરવો કે આમાં ન કરવો, દરેક વ્યક્તિ પોતે લોકશાહી દેશની અંદર વસવાટ કરતો હોવાના કારણે
પોતે જે ધર્મ યોગ્ય લાગે તે ધર્મ પાળી શકે છે, પોતે જે ધર્મની અંદર જોડાવવું હોય, જે સંપ્રદાયની અંદર જોડાવવું હોય તે ધર્મના સંપ્રદાયના અનુયાયી બનાવી શકે છે, કોઈ પણ ધર્મના ગુરુને પણ પોતે માની શકે છે. એટલે કે આપણો દેશ અનેકતામાં વિવિધતા ધરાવતો હોવા છતાં ધર્મની દ્રષ્ટિએ બધા જ લોકો, બધા જ ધર્મના ગુરુજીઓને, બધા જ ધર્મના યહૂદીઓને વધારે સરખું જ મહત્વ આપવામાં આવે છે. હવે આપણે આગળ જોયું કે ભારતની અંદર જેટલી વિવિધતા છે એટલી બીજે ક્યાંય વિવિધતા જોવા મળતી નથી. આજના વિડીયોની અંદર આજે આપણે આટલું જોયું. હવે પછીની માહિતી આપણે આગળના વિડીયોની અંદર મેળવીશું.